સમાચારો વાત કરીએ તો અમરેલીમાં હવે વિમાન બનશે 2 સીટર 4 સીટર અને 6 સીટ વિમાનો હવે અમરેલીમાં બનશે. જી હા, એરોફિયાર ઇન્ક કંપની દ્વારા અમરેલીમાં બનશે એરક્રાફ્ટ પહેલા વર્ષમાં 25 વિમાનો બનવાનો લક્ષ્યાંક 100 કરોડથી લઈને 500 કરોડ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરાશે. ભારતમાં સૌ પ્રથમ વખત નાનામાં નાના વિમાનના ઉત્પાદન અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ રિપેરિંગ અને ફ્લાઇટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનનું પ્લાન્ટનું ભૂમિપૂજન કરાયું હતું. 400થી વધુ લોકોને રોજગારી મળી રહે છે. શું છે સમગ્ર અહેવાલ તો આપ સ્ક્રીન પ્રમાણે જાણી શકો છો. મારું નામ છે કેપ્ટન શૈલેષ પ્રજાપતિ. હું અહીંયા ગુજરાતનો છું અને બરોડામાં ગુજરાત ફ્લાઇંગ ક્લબ જે છે ત્યાં ચીફ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરું છું. અને જે અમારું મેનેજમેન્ટ છે એમના જ થકી અહીંયા અમરેલીમાં એરોફ્રેયર નામથી એક એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટનું આજે જે પાયો નખાણો છે, આવનારા ટાઈમમાં નો ડાઉટ આ ઇન્ડિયાનો આ ફર્સ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્ટાર્ટ થશે. એ બહુ મોટો ઇનિશિયેટિવ છે અને ડેફિનેટલી મેક ઇન ઇન્ડિયા માટે આ એક બહુ મોટી શરૂઆત છે. અહીંયા એના કારણે હવે લોકોને ઓપોર્ચ્યુનિટીઝ મળશે, કારણ કે એરક્રાફ્ટ બનાવવા, મેન્ટેન કરવા, પછી એક ફ્લાઇંગ ક્લબ રન કરવું, તો આમાં એન્જિનિયર્સ પાયલટ્સ બધા માટે ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થશે. ઇન્ડિયાને પણ આપણે નવા પ્લેન આપી શકીશું, નવા એન્જિનિયર્સ આપી શકીશું, નવા પાયલટ્સ આપી શકીશું. ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાના એવિએશન ક્ષેત્ર માટે આજે એરોફ્રેયર દ્વારા એક આજે ઇનિશિયેટિવ લીધો છે, આપણે બહુ મોટું યોગદાન આપવા જઈ રહ્યા છીએ અને મને આ ટીમનો હિસ્સો હોવા માટે ખૂબ ગર્વ છે. દર વર્ષે પહેલા વર્ષની અંદર 25 એરક્રાફ્ટ બનશે, પછી જેમ જેમ ઓર્ડર આવશે એમ અમે 50 એરક્રાફ્ટ બનાવવાની અમે કોશિશ કરશું. અને અમારે આ ખાતમુહૂર્ત આજે અમારા વલ્લભપુર પરમ આદરણીય વૈષ્ણવ વજરાજકુમાર મહાતોના હસ્તા ગોપાલા સાહેબ, સીઆર પાટીલ સાહેબ, પાનસુરિયા સાહેબ, નાનભાઈ કાછડિયા સાહેબ, કૌશિકભાઈ વગેરે ધારાસભ્ય બધા એ લોકોને હસ્તે અમારું આ ભૂમિપૂજન થયું છે. અમને ખૂબ આનંદ થયો કે એ લોકો એની કિંમતી સમય બગાડીને પણ અમારે ત્યાં આવ્યા અને આજે જે અમારે આંગણે આનંદનો અનુભવ. અમારો અત્યારે પહેલા વખતે 100 કરોડનો અમે પ્રોજેક્ટ કરીએ છીએ અને 5 વર્ષની અંદર અમે 500 કરોડ રૂપિયા સુધી અમારું છે કે અમે એટલું સુધી આગળ વધારશું. રોજગારી 200-300 લોકોને મળશે શરૂઆતમાં, પછી જેમ જેમ ડેવલપ થશે એમ રોજગારી વધતી. કેટલા પ્લેન બનશે વર્ષે? શરૂઆતમાં 25 પ્લેન બનશે, કારણ કે સ્ટાર્ટ હોય એટલે. પછી બીજા વર્ષે અમારે દર વર્ષે 50 બનશે. આજરોજ અમરેલીમાં એરોપ્લેન જે નાના વિમાનો બનાવવાનું એકમ શરૂ થયું છે ત્યારે સુદાણી પરિવાર દ્વારા જે અમરેલીના અને આજુબાજુના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને આ એક એકમ શરૂ થયું છે એવું મારું માનવું છે. અને આ વિદ્યાર્થીઓ આ એરોપ્લેન બનાવવામાં તેમજ પાયલોટ બનવામાં પોતાની કારકિર્દી બનાવે તે માટેનું એક આ ખૂબ જ સારું પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે આ સુદાણી પરિવારને તેમજ આ યોજનામાં આ જે કાર્યક્રમ છે એ યોજનામાં જે કાંઈ અત્યારે ઉપસ્થિત હતા તે તમામ મહેમાનોએ જે વાત કરી તે રીતે યુવાનો કંઈક નવી કેડી કંડારી અને પોતાનું એક અલગ જ જીવન ઘડતર કરે. અને આ મૂલ્યો એટલા બધા ઉપયોગી છે કે અવેરનેસ જો આની હોય તો એક થોડા જ સમયમાં એ પાયલટ બની અને પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે છે તેવું મારું સંપૂર્ણપણે માનવું છે. અને અમરેલીના વિદ્યાર્થીઓને આ પ્લેટફોર્મ મળતા ખૂબ જ પોતાના જીવનકાળમાં એક નવું જ એક યુવાનો જે વિદ્યાર્થીઓ અત્યારે છે તેમને પ્રેરણા મળશે અને પ્રોત્સાહન મળશે. ભારતમાં પ્રથમવાર આપણે અહીંયા મિની એરક્રાફ્ટ બનાવવા જઈ રહ્યા છીએ. 2 સીટર વિમાન, 4 સીટર અને 6 સીટર વિમાનનું અહીંયા અમરેલી ખાતે આપણે
આજે સર્વ મહાનુભાવોની હાજરીમાં ખાતમુહૂર્ત કર્યું છે. તો આપણે ભારતની અંદર સર્વપ્રથમ આ એવો પ્રોજેક્ટ છે કે જેની અંદર આપણે વિમાનનું પ્રોડક્શન કરવા જઈ રહ્યા છીએ અને વિમાનનું મેન્ટેનન્સ બી અહીંયા અમે કરવાના છીએ અને પાયલોટ જે નવા પાયલોટોને ટ્રેન કરવાનું આપણું એક યુનિટ છે એ બી અહીંયા આગળ આપણે અમરેલીમાં સ્થાપવાના છીએ, જેથી કરીને આજુબાજુના જે અમરેલી જિલ્લાની આજુબાજુના જે સાયન્સના વિદ્યાર્થીઓ હોય એ લોકોને અહીંયા ને અહીંયા આપણે રોજીરોટી આપી શકીએ, પાયલોટ બનાવી શકીએ અને વેલ સ્ટાન્ડર્ડ લેવલ સાથેની જોબ આપણે અહીંયા આપી શકીએ એ આશયથી અમે અમરેલીની અંદર આ પ્રોજેક્ટ સ્થાપ્યો છે, સ્થાપવા જઈ રહ્યા છીએ અને 12 મહિનાની અંદર અહીંયા આપણે વિમાનોનું પ્રોડક્શન બી ચાલુ થઈ જશે અને વિમાનની લગતી જે પાયલોટને ટ્રેનિંગ આપવાની છે એ યુનિટ બી અહીંયા ચાલુ થઈ જશે અને મેન્ટેનન્સનું યુનિટ બી અમે 12 મહિનાની અંદર ચાલુ કરી દેશું. તો અમરેલીની જનતાને ખાસ મારો એક સંદેશ છે કે બધા અમને સાથ અને સહકાર આપજો, રાજકીય રીતે, ઓફિસરની રીતે અને પ્રજાકીય લાભો અમે અહીંયાથી અમે પ્રોવાઈડ કરશું. તો મેક્સિમમ અમરેલીના છોકરાઓ પાયલોટ બને એવી મારી ઈચ્છા છે.